કલિકાળ સર્વગ્રહ હેમચંદ્રાચાર્યજી મહારાજને જ્યારે કુમારપાળ મહારાજાએ પૂછ્યું કે ગુરુદેવ, અમારા જીવનના પ્રકૃષ્ટ પુણ્યની નિશાની શું? અમે કઈ રીતે માનીએ કે અમારું જીવન પ્રકૃષ્ટ પુણ્યવંત છે, અમારા જીવનમાં પ્રકૃષ્ટ પુણ્ય છે, અમને કઈ રીતે ખબર પડે? અને ત્યારે કલિકાળ સર્વગ્રહ હેમચંદ્રાચાર્યજી મહારાજ એમ કે તમારા ગ્રહાંગણે, તમારા ઘરે તમારા ગુરુના પગલા થાય, એ તમારી વિનંતી સ્વીકારે, તમારા ભાવોનો સ્વીકાર કરે અને તમારા ઘરે પદાર્પણ કરે, તારા ઘરે એ ગુરુનું આગમન થાય ને, એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની છે. ક્યારે પધારે? આપણે ત્યાં લખવામાં આવ્યું કે સાધુનામ દર્શનમ પુણ્યમ. એક સાધુના દર્શન થઈ જાય ને, એ પણ પુણ્યની નિશાની છે. તમે રસ્તા ઉપરથી નીકળતા હો, રસ્તા ઉપરથી જતા હો અને એક સાધુના દર્શન, શું સાધુના દર્શન તમને થાય, એ તમારા પ્રકૃષ્ટ પુણ્યની નિશાની છે. અને માટે આપણે ત્યાં લખવામાં આવ્યું કે સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુના દર્શને પુણ્યની નિશાની હોય ત્યારે એ સાધુ આપણા ગામમાં પધારે, આપણા ઘરમાં પધારે, આપણા સંઘમાં પધારે, આપણા ઉપાસનાની અંદર પધારે. અરે સાધુ, સાધુથી પછી ગણી, ગણીથી પછી પંન્યાસ, પંન્યાસથી પછી આચાર્ય, અને આચાર્યથી પછી આગળ વધીએ ત્યારે ગચ્છાધિપતિ પદ પ્રાપ્ત થાય. અને એ ગચ્છાધિપતિ ગુરુ ભગવંત આપણા ગૃહાંગણે પધારે, આપણા સંઘમાં પધારે, આપણા આ ગામડાની અંદર પધારે ને, ત્યારે હકીકતમાં સમજવાનું કે પરમાત્મા અમે પ્રકૃષ્ટ પુણ્યવંત છીએ, અમારું પ્રકૃષ્ટ પુણ્ય આજે પણ જાગે છે. સંપત્તિ મળી જાય એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની નથી, સમજો. સંપત્તિ કલિકાળ સર્વમાં હેમચંદ્રાચાર્યજી મહારાજ મહારાજા કુમારપાળને કહે છે કે સંપત્તિ મળી જાય એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની નથી. થોડું ઘણું પુણ્ય હોય ને તો પણ સંપત્તિના માલિક તમે બની જાઓ, તમારું શરીર જીવનના 100 વર્ષ સુધી સારું રહે, એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની નથી. દુનિયામાં તમારા સંબંધો હોય એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની નથી. તમારી પાસે અનામ સનામ સમૃદ્ધિના સ્વામી તમે હો, એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની નથી. પણ તમારા ગુરુ તમારી ભાવનાનો સ્વીકાર કરીને તમારા ઘરે, તમારા સંઘમાં, તમારા ઉપાસનામાં, તમારા ગામોમાં પધારે ને, એ પ્રકૃષ્ટ પુણ્યની નિશાની છે. બરાબર સમજ. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.